જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાંથી મોડી રાત્રે લૂંટના ઈરાદે ચાર શખ્સો અને કાયદાથી સંઘર્ષિત કિશોરની ટોળકી હથિયારોથી સજ્જ થઈ તાકમાં બેઠી હતી. ત્યારે જ ત્રાટકેલા પોલીસ કાફલાએ આ શખ્સોને પકડી લઈ રોકડ, મોબાઈલ વાહન મળી રૂપિયા 83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ 12 ગુનાઓની કબૂલાત આપી હતી. આરોપીઓને પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જો કોઈ નાગરિકને લૂંટી લેવામાં આવ્યા હોય તો તેઓએ તાત્કાલિક સિટી બીનો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું. જામનગર શહેરમાં ચોરી તથા લૂંટના ગુના શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંગલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એબી સૈયદ સાહેબના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પીઆઈ શ્રી પાંડોર સાહેબ તથા લાંબા સાહેબના સૂચનાથી ગત રાતના અમો તથા ડિસ્ટ્રાફના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ તથા હરેન્દ્રસિંહ તથા જયપાલસિંહ વગેરે સ્ટાફના માણસો કિશોરભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે આવા ગુના આચરતી ગેંગ એક મધુવન પાર્કમાં એકત્ર થયેલ છે અને ગુનો કરવાની તૈયારીમાં છે. એટલે વોચ ગોઠવી અને સવારના 4 વાગે પહોંચતા 5 માણસો હાજર મળી આવેલ. તેમની પાસે પાઇપ, તલવાર, ધોકો, છરી, 3 બાઇક મળી આવેલ, 4 મોબાઈલ મળી આવેલ અને તેઓ પાસેથી રૂપિયા 41,000 રૂપિયા રોકડા કબજે કરેલ છે અને સવારે 6 વાગે તેમને ગુનાના ક્રમે અટક કરેલ છે. પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેરમાં આવી લૂંટના 15-17 ગુના આચરેલ છે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અને હજુ પૂછપરછ ચાલુ છે. આ લોકો કોઈ એકલ દુકલ નીકળે એને ટાર્ગેટ બનાવતા અને એની પાછળ જઈને ઉભો રાખતા કે ભાઈ મારી સાથે ત્યાં મોટરસાયકલ કેમ ભટકાડે, મને નુકસાન કરેલ છે, મને પૈસા આપ. જો ઇનકાર કરે તો એને જબરજસ્તી પૈસા કઢાવી લેતા હતા અને મારઝૂડ પણ કરતા હતા.